तड़कानो तार कई अंगारा झील तो आँखियों नो तार कई तार आँख ने अधूकड़ी राख ने जरा तू कई कर वैशाखना वाला करो छेड़ लो राखने जराया तो चैतर वैशाख ना वाया करो छेड़ लो पालवड़े पूर्णा उछलता और ताछे उनत यूरना तारा भैया पढ़ा अली राख ने जराया तो चैतर वैशाखना वाया करो छेड़ लो छेड़ लो करो छेड़ लो तू माथे राख ने चैतर वैशाख ना वायरा तारी मैं जासे उड़ियो तारी वैणी मैं जासे उड़ियो या चैतर वैशाख ना वायरा करो छेड़ लो करो छेड़ लो तू माथे राख ने जराया तो चैतर वैशाख ना वाया करो छेड़ लो करो छेड़ लो करो छेड़ लो हो करो छेड़ लो नी बात करी આ સ્ત્રીઓનો જે છેડો હોય સ્ત્રીઓનો જે પાલવ હોય મારે પાલવડે બંધાયો રે જસોદાનો અને ઓઢણી ઓઢું ને ઉડી ઉડી જાય ને હિન્દી ફિલ્મોમાં તમે જુઓ તો કાંટો સે ખીંચ કે આંચલ ને ચુંદરી સંભાલ ને છોડ દો આંચલ ને ઇન્હી લોગોને લે લીના દુપટ્ટા મેરા ને તો મને એમ થાય કે આ કવિઓને શાયરોને કેટલો બધો સોફ્ટ કોર્નર છે સ્ત્રીઓ પ્રત્યે સ્ત્રીઓનો છેડો ઉડે એનો દુપટ્ટો છીનવાય એની ચુંદરી ઉડી જાય એ ફરકે સરકે તો એનું ગીત બને પણ પુરુષોના ધોતિયા પર કોઈ આજ સુધી ગીત લખ્યું હોય પ્રેમિકાનો મને મને એ નથી સમજાતું કે પ્રેમિકાનો ઘૂંઘટ ગીત લખવા માટે વપરાય પણ બિચારા પુરુષનો કોલર જે છે એ ફેટ પકડવાના અને બહુ બહુ તો રીનની એડવર્ટાઇઝમાં કામ લાગે રીન સાબુની તો માના આંચલની છાયડીને યાદ કરી કરીને કવિઓ ઉર્મી કવિતા લખે છે પણ પિતાજીની લુંગીની સ્મૃતિમાં કોઈ કેમ લખતું નથી મારી મને આ આ ખોટ આ અભાવ બહુ સાલ્યો અને પુરુષોના વૈભવશાળી સાંસ્કૃતિક વારસા સમાન લુંગી અને ધોતી પર મેં કેટલાક કાવ્યો લખ્યા એમાંથી એક ખાલી ગીતનું એક મુખડું તમને હું સંભળાવીશ આજે કે ધોતી અરે ધોતી આ ધોતી પાલવ વિશેનું ઘૂંઘટ વિશેનું ધોતી વિશે ગીત ના હોય હોય કે ધોતી અરે ધોતી આ ધોતી એની કોરે પરોવ્યા મેં મોતી આખી દુનિયા ટગર ટગર જોતી ધોતી અરે ધોતી આ ધોતી અને અંતરો સાંભળજો કે એમાં પુષ્કળ હવા એમાં ઝળહળ ઉજાસ દરેક તમે બધા સમજો છો એટલે સમજાવવાની જરૂર નથી કે એમાં પુષ્કળ હવા એમાં ઝળહળ ઉજાસ એનો વૈભવ ગજબ એમાં જબરો વિલાસ ક્યા વાત ને દાડે પેરો
ઓળો રાતે સાવ ઓછો પ્રયાસ, કે દાડે દાડે પહેરો ઓળો રાતે સાવ ઓછો પ્રયાસ, એને ધોકે ધુઓ માંડ થાય એ ખલાસ, એના બાળો ત્યાં પહેરે પોતા પોતી, ધોતી અરે ધોતી આ ધોતી જાણે લહેરાતી ઝગમગ જ્યોતિ. તો આ મારી અસુંદર અને અનરોમેન્ટિક વાત પછી બે સુંદર કન્યાઓને તમારી સમક્ષ રજૂ કરું છું. હું 20 વર્ષથી એમને જોતો આવ્યો છું, ત્યારથી એ સુંદર કન્યાઓ સુંદર જ છે. ગુજરાતી સુગમ સંગીતની દુનિયાની આ સ્વર બેલડી વિરાજ અને બીજલની ઓળખાણ કરાવવાની હોય નહીં. પિતા આવા પ્રતિભાશાળી હોય ત્યારે એની નિશ્રામાં એના છાયડામાં વિકાસ કરવો એ પણ બહુ મોટી વસ્તુ છે, અને આ બે બહેનોએ બહુ સુપેરે વિકાસ કર્યો છે. એ દર વખતે જે ગીત ગાતા હોય છે એના કરતાં કંઈક આજે જુદી વાત. આજે માનવ પરિવાર છે અહીંયા, અને મેં જોયું કે અમે આવ્યા ત્યારે બધા કલાકારો તો સામાન્ય રીતે ભૂખ્યા હોય પ્રોગ્રામ પહેલાં, અને પ્રોગ્રામ પછી પણ કોઈક જ જમાડે, પણ આપ લોકો ખાદ્ય શક્તિની આરાધના કરતા હતા બહાર. તો હવે ખાદ્ય શક્તિની તમે આરાધના કરી લીધી છે, તો આદ્ય શક્તિની આરાધના કરીએ, ભોજન પરથી ભજન પર આવીએ અને આ બે બહેનોને સાંભળીએ, માં ભવાનીને યાદ કરીએ. હેલો હેલો બજતાલ મંજીરા ઢોલે રે ભવાની માં, બજતાલ મંજીરા ઢોલે રે ભવાની માં, જોગણી હું સૌ ડોલે મન માની માં, ચપર રે ડોલે રમવા ઓ મારે મોરે રમવા. Thank you.
તો કેટલી સુંદર પરંપરા છે આપણા મોલ્લાની. બધી સ્ત્રીઓ પોતાના દિવસભરના કામકાજથી પરવારીને રાત્રે માને રમવા માટે બોલાવે છે, ગરબે રમવા માટે બોલાવે છે. તો આ ચૈત્રી નવરાત્રિનો પણ એટલો જ મહિમા છે જેટલો પેલી નવરાત્રિનો મહિમા છે, જેમાં આપણે બિલકુલ આજકાલ જુદી રીતે ઉજવતા હોઈએ છીએ, એની વાત આગળ જતા કરીશ. પણ હવે પછી એ જે ગીત ગાવાના છે એ ગુજરાતી સુગમ સંગીતની દુનિયાનું એક શિરમોર ગીત છે, અને એ ગીતનું નામ મેં વાંચ્યું લિસ્ટમાં એટલે મને એક સાથે ઘણા બધા ગુજરાતી ગીત યાદ આવી ગયા. આ બધા ગુજરાતી ગીતો મને થાય છે કે આપણા રોજબરોજના જીવનમાં કેવા વણાયેલા છે. આપણામાંથી મોટા ભાગનાની સવાર તો નીનુભાઈ મજુમદારના પેલા ગીતથી થાય કે પત્નીએ કલશોર કર્યો રે ભાઈ, એલારામથી જે ન ઉઠે તે ઓલી સીતાથી ઉઠે, જે ભાતિયો હાથમાં ધરીને પ્રભાતિયો ગાય કે જાગને જાદવા તુજવીન જોબ પર કોણ જાશે, એની બૂમ સાંભળીને હું હજુ તો અડધો જાગું ને અડધો ઊંઘમાં હોઉં, ત્યાં મને થેલી પકડાવીને કે ગેલાજી રે ભાગળથી ટિંડોળા સોંગા લાવજો રે. આમાં સુરતમાં આવું ગવાય, તમે તાજા ટિંડોળા જેવા જાઓ અને પરસેવે રેપજેપ કારેલા જેવા પાછા આવો શાકભાજી લઈને, તો આટલી ગુડવિલના સવારે સહારે ચાનો એકાદ કપ તો માંગો ને યાર, માંગો ને, માંગીએ. હું માંગું તો કે ચાનું રે કપનું કંઈ થાય નહીં થાય નહીં. મારા મિત્ર હસુભાઈ સુરતી અમારા, એ લઈને મને લઈને પહેલી વાર એમની ભાવી પત્નીને જોવા ગયા હેમાને, અને આમ ઇન્ટરવ્યૂ લેતા લેતા પૂછ્યું સુગમ સંગીતના શોખીને એટલે ભાવી પત્નીને પૂછ્યું કે તને કયું ગીત ગમે, એટલે પેલી બોલી કે મારી વહેણીમાં ચાર ચાર ફૂલ. એટલે હસુભાઈ મને પૂછે કે રહીશભાઈ આનો શું મતલબ, મેં કીધું સિમ્પલ છે આ, જો ભાઈ એવું લાગે છે કે આ કન્યા સાસુ સસરા નણંદ બધા સાથે મળીને હળી મળીને રહેવા માંગે છે. એટલે હસુભાઈએ તરત હા પાડી દીધી કે સંસ્કારી છોકરી છે. પછી મધુરજ્ઞની રાતે હસુભાઈએ કહ્યું કે પેલી વેણીના ચાર ફૂલવાળી વાત કરને, તો એમાં કે ના ના લગ્ન પછી હવે એવું નહીં, એ ચાર ફૂલ અજય વિજય પ્રણાથ અને અશોક હવે આપણા જીવનમાં આડે નહીં આવે. તો હસુભાઈને હનીમૂનના દિવસે જ એમની હનીને મૂન પર મૂકી આવવાનું મન થયું, પણ પોકેટની અને રોકેટની સમસ્યાના કારણે પ્લાન પડતો મૂક્યો. પછી એ નવોડાને લઈને, હવે જે ગીત આવે છે એનો હવે ઉલ્લેખ કરું છું, નવોડાને લઈને મરીન ડ્રાઈવ પર ગયા ને ત્યાં હેમાબેને ગાયું કે સાવરિયો રે મારો સાવરિયો હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો. જોકે એની નજર મરીન ડ્રાઈવના દરિયા પર નહોતી, ત્રિભુવન ભીમજી તરફ હતી. તો આ સાવરિયાની વાત, રમેશ પારેખની અમર રચના, ગૌરાંગભાઈનું સ્વરનિયોજન, અને આ બંને બહેનો એમના યુગલ સ્વરમાં રજૂ કરશે. Hey.
ગુજરાતી સુગમ સંગીતની આ યાદગાર રચના પછી. મિત્રો, આજે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ હોય અને એ હોલ ખચોખચ ભરાયેલો હોય અને શ્રોતાઓ પણ આમ મન મૂકીને સાંભળતા હોય, દિલથી સાંભળતા હોય, એવા અવસરો આજકાલ ઓછા જોવા મળે. કાર્યક્રમોમાં જઈએ અને અશોકભાઈ લાગણી એવી થાય કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, પાટણ શહેરની સાથે પણ રેફરન્સ આવે છે, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. સરસ્વતી એટલે સરસ્વતી નદી અને સરસ્વતી એટલે શારદા માતા, કલા અને સંસ્કારની દેવી, કે જ્યાં સ્નાન કરવા ઉતર્યો. આજે હાલત કેવી છે, છેલ્લા 30 વર્ષોમાં શું થયું છે? જ્યાં સ્નાન કરવા ઉતર્યો બિલકુલ સૂકી નદી છે, એ લુપ્ત થઈ ચૂકી છે, એ તો સરસ્વતી છે. ને વસ્ત્રાહરણનું સાહસ, ભાષાનું, સાહિત્યનું, સંગીતનું, કે વસ્ત્રાહરણનું સાહસ ને એકલો દુશાસન, અરે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે, કે કઈ કેટલાની એમાં નિશબ્દ સંમતિ છે. તો આપણી સંમતિ વગર પુરુષોત્તમભાઈ આ ભાષાને, આ કલાને, આ સંગીતને, ને જ્યાં સુધી તમારા જેવું ઓડિયન્સ આ રીતે સાંભળતું રહેશે ત્યાં સુધી કંઈ થવાનું નથી. એકવાર ચંદ્રકાંત બક્ષીએ એમ કહ્યું હતું કે જ્યાં સુધી દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કંઈ થવાનું નથી. તમે તાળીઓ પાડી, પણ એમની આ શ્રદ્ધા પર શ્રદ્ધા રાખીને અમે કવિઓએ કવિતા લખવાનું બંધ કરીને અથાણા વેચવાનું નક્કી કર્યું છે. ગુણવંત સાહેબ એકવાર એમ કહ્યું હતું કે જે ઘરમાં 10 સારા પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી પરણાવશો નહીં. ત્યારથી અમારા પસ્તીવાળાના પુત્ર માટે માંગાઓની વણઝાર લાગી ગઈ. બીજું તો કોણ 10 પુસ્તકો રાખે. આપણા ગુજરાતીઓનો ભાષા પ્રેમ કેવો, આ ગુજરાતી ભાષાની, ગુજરાતી કાવ્યોની, અમારા કાવ્યોને જીવ આપી રહ્યા છે પુરુષોત્તમભાઈ. ત્યારે ગુજરાતીઓને આપણા ભાષા પ્રેમ વિશે એક વાત કરીને એમને માઇક સોંપું. એકવાર કનુભાઈ અને મનુભાઈ એક ટુરિસ્ટ પ્લેસમાં ફરતા હતા, ત્યાં એક જેપનીઝ આવ્યો અને જેપનીઝ ભાષામાં કંઈ પૂછ્યું એટલે કનુ મનુએ નકારમાં ડોકું ધૂણાવ્યું. એટલે પેલા એ અંગ્રેજીમાં ભાંગી તૂટી અંગ્રેજીમાં પૂછ્યું, એટલે આ લોકો કહે નો ઇંગ્લિશ. ફ્રેન્ચમાં પૂછ્યું, સ્પેનિશમાં પૂછ્યું, એટલે આ લોકો કહે ના. જર્મનમાં પૂછ્યું, બેકાર. છેવટે પેલો બિચારો પ્રવાસી કંટાળીને જતો રહ્યો. એટલે કનુને જરાક ગિલ્ટ થયો, અપરાધ ભાવ થયો કે યાર આપણે બુડથલના બુડથલ જ રહ્યા, આખી દુનિયા ફર્યા પણ એક ભાષા સરખી નહીં આવડી. તો કે ના આવડી તો ના આવડી. મનુ કહે એમાં શું થઈ ગયું? તે કે ના યાર, આવડતી હોય ને તો ક્યારેક કામ લાગે. એટલે કે એવું કંઈ નથી, જો પેલાને 5 આવડતી હતી, એક કામ લાગી. તો આ આ કામ લાગવા માટે નથી ભાષા. ભાષા આપણી લાગણીઓની અભિવ્યક્તિ છે અને એ અભિવ્યક્તિને સમજનારું પણ તમારા જેવું ઓડિયન્સ જોઈએ. નહીં તો મરીજ સાહેબ કહે છે પુરુષોત્તમભાઈ કે જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે, પરાયા શહેરમાં વસ્તી બનાવી નાખી છે, કે જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું મરીઝ, મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે. પણ આપણે આપણી જાતને સસ્તી નથી બનાવી, એટલે જ પુરુષોત્તમભાઈ એ જ મરીઝ સાહેબની, જેમણે આ 4 પંક્તિઓ લખી એમની જ એક ગઝલ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત છે. મિત્રો, આનું નામ માત્ર રહીશ નથી, સાહિત્યનો અને દિલનો પણ આ માણસ રહીશ છે. મારો બહુ જ માનીતો છે, જાણીતો છે. એનું કારણ છે કે મારું સાસરું છે ને સુરત થાય, આ તો રહીશ છે એટલે જુદી વાત છે, પ્રેમ થાય. પણ ત્યાંનું કૂતરું આવે ને તો હું હાર પહેરાવું. એટલે મેં એમ કહ્યું હતું કે સા જે સારે ગામા પદની સા લો, સાવરિયો એટલે સાને જે વર્યો છે એ સાવરિયો. રઈશ મરીજ ઉપર એમની આખું અમને એમનું પુસ્તક છે. એમણે સંશોધન કરીને એમની ગઝલોનું પુસ્તક આખું બહાર પાડ્યું છે, ખૂબ સુંદર છે. લોકો એને એમ કહે છે કે આ ગુજરાતનો ગાલિબ છે, પણ હું તો એનાથી વધારે કહું છું. ડોન્ટ કમ્પેર અવર પીપલ વિથ સમબડી એલ્સ. આપણા લોકો એના કરતાં એ વધારે છે, આગળ છે. આપણે Thank you.
બસ જેટલી સમજે મને પરવરદિગારે, બસ એટલી સમજે મને પરવરદિગારે. સુખ જ્યારે જ્યાં મળે ત્યાં, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર એટલી સમજે મને પરવરદિગાર છે. સુખ જ્યારે કાનથી દર્શન કરવું પડે. દર્શન ઝવેરી મને લાગે કે રઈસ એની પાર્ટી મજબૂત કરવા માટે આને પણ સુરતથી લઈ આવ્યો છે. સમજે મને પરવરદિગાર.